કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં ને? હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તેલનો ઉપયોગ તો રોજબરોજ આપણા દરેકના ઘરમાં થાય છે, તો શું તમને ખબર છે કે આ તેલ કેવી રીતના બને છે? આજે હું આવી ગઈ છું બાલાસિનોર નજીક આવેલ વીરપુર ગામમાં વરદાઈ ઘાણીના તેલમાં, કે જ્યાં છે ને મગફળીનું લાઈવ તેલ બને છે એકદમ નેચરલ. ત્યાંની ખાસ વાત કરું ને તો કોઈ પણ કેમિકલ કે પ્રિઝર્વેટિવ વગર અહીંયા છે ને મગફળીનું તેલ કાઢવામાં આવે છે. કેવી રીતના કાઢવામાં આવે છે આખી પ્રોસેસ સાથે હું તમને અહીંયાના ઓનર સાથે વાતચીત કરીને બતાવીશ. તો ચાલો મારી સાથે અંદર. હવે આપણે અંદર આવી ગયા છીએ ને અત્યારે મારી સાથે જે અહીંયાના ઓનર, એમની સાથે આપણે થોડી વાતચીત કરીને વધુ માહિતી મેળવીને તમને બતાવીશું. તો શું નામ છે તમારું? મારું નામ જયંતિભાઈ શંકરભાઈ પટેલ. અચ્છા, ગઢિયાના ટીંબા, જિલ્લો મહીસાગર. હા, તો તમારી બ્રાન્ડનું નામ શું છે? કયા નામથી ઓળખાય છે? અમારી બ્રાન્ડ છે વરદાઈ સિંગ તેલ. હા, તો આ જે સિંગ તેલ છે એ કેવી રીતના બને છે આજે અમને બતાવશો? હા ચાલો, અમે આ સિંગ તેલ છે એ 20 નંબરની મગફળી, પહેલા તો આપણે મગફળી લાવવી પડે. મગફળી લાવવી પડે. આ જે મગફળી છે એ ક્યાંથી લાવવામાં આવે છે? મગફળી અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુર અને સ્થાનિક પણ અમને મગફળી મળતી હોય છે. અને અમે માત્ર 20 નંબરની જ મગફળી લઈએ છીએ, બીજી કોઈ મગફળીનો ઉપયોગ કરતા જ નથી. તો ચાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અહીંયા મગફળીનો આખો ઢગલો છે. આ જે મગફળી છે અમારી, એ મગફળીનો જ અમે ઉપયોગ કરીએ છીએ અને આ મગફળી 20 નંબરની છે. અને આ જ મગફળી કેમ કાકા? આ મગફળી એટલા માટે કે 20 નંબરની મગફળી દેશી મગફળી છે. આ મગફળીમાં તમે ગમે તેટલી મગફળી ખાઓ તો પણ તમને મીઠાશ આવશે, અને આ તેલની અંદર પણ મીઠાશ હોય છે. એટલે આ જ આના મગફળી છે મીઠાશ. બાકીની જે મગફળી છે 24 નંબર, 32 નંબર, ક્રાંતિ છે, આ બધી મગફળી ખાવાથી એસિડિટી, પેટના પ્રોબ્લેમ, માથાનો દુખાવો વગેરે સમસ્યાઓ થતી હોય, ત્યારે આ મગફળી એકદમ દેશી પ્યોર મીઠાશવાળી આ મગફળી વર્ષમાં એક જ વાર પાકે છે, જ્યારે બાકીની બધી મગફળી વર્ષમાં બે વાર પાકે છે. ચાલો હું બતાવું મગફળીની પ્રોસેસ, કઈ રીતે તેલ કાઢવું એ હું પ્રોસેસ તમને બતાવું છું. હવે આપણે તેલ કઈ રીતે કાઢવાની જે પ્રોસેસ છે મગફળીમાંથી, એ પ્રોસેસ જોવા માટે જઈએ છીએ. અમે આગળ મગફળી નાખી અને એમાંથી બાર થેસર મૂકેલું છે, થેસરની અંદર મગફળી જાય અને દાણા બહાર આવતા છે, અને એ જ દાણા 20 નંબરની મગફળીના ચોખ્ખા દાણા, અને એ દાણા આ સીધા કન્વેયરમાં થઈ એક્સપેલર મશીનની અંદર જાય અને એનું પીલાણ થાય, અને પીલાણ થાય પછી એનું જે તેલ છે એ તેલ પેટીની અંદર જાય. પેટીની અંદર ગયા પછી નળી મારફતે પંપિંગ સ્ટેશનની અંદર જાય, અને ફરીથી જે ખોર છે એ ખોર જે બાકી હોય એ તેલ કાઢવા માટે બીજા મશીનની અંદર જાય, અને એમાં વધેલું જે તેલ નીકળી અને એ તેલ તેલ પણ પંપિંગ સ્ટેશનની અંદર જાય, અને વધેલી જે પાપડી છે એ પાપડી અહીંયા આગળ ઢગલો થાય અને પશુના ખોરાક તરીકે એનો ઉપયોગ થતો હોય, અને પંપિંગ સ્ટેશનમાંથી પંપિંગ મશીન ચાલુ કરી અને સીધું જ ફિલ્ટરની અંદર જાય. અચ્છેને કોઈ પ્રોસેસ નથી, કોઈ કેમિકલ નહીં, કોઈ એસેન્સ નહીં, કોઈ પણ પ્રોસેસ કરવામાં આવતી નથી. સીધું ફિલ્ટરમાં ગયા પછી ફિલ્ટરની પ્રોસેસ કર્યા, અને એક વખત ફિલ્ટર થાય ફરી પાછું પંપિંગમાં જાય, ફરી પાછું બીજા ફિલ્ટરમાં આવતું હોય છે, અને આવેલું જે તેલ છે એ તેલનું અહીં આગળ અમે પેકિંગ કરીએ છીએ. પેકિંગની અંદર અમે 3 જાતનું પેકિંગ છે. 15 લિટરમાં ડોલ છે, 15 લિટરમાં જાર છે નળવાળો, અને 15 લિટરની અંદર અમારો ડબ્બો પણ છે. આ 3 જાત 15 લિટર અને 15 કિલોમાં 5 લિટર અને 1 લિટરમાં પણ અમારું પેકિંગ છે, અને એ પેકિંગ કરી અમે બજારમાં મૂકીએ છીએ. તેલમાંથી રસોઈ બનાવવામાં આવતી હોય ત્યારે સુગંધ ઉપરથી જ ખબર પડી જાય કે આ પ્યોર સિંગ તેલ છે. આ સિંગ તેલમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી, કોઈ એસેન્સ નથી, કોઈ પામ ઓઇલ નથી, કોઈ પ્રક્રિયા નથી, માત્ર શુદ્ધ સિંગ તેલ છે. આ સિંગ તેલની અંદર 0 બેડ કેલોસ્ટર છે. ડાયાબિટીસ માટે, હૃદય માટે પણ ખૂબ જ સારું સિંગ તેલ છે. અને આ સિંગ તેલ જે અમારા ગ્રાહક મિત્રો વાપરશે એ ગ્રાહક મિત્રોને જો 1 વર્ષની અમે ગેરંટી આપીએ છીએ, 1 વર્ષ સુધીમાં જો આ તેલની અંદર કોઈ પણ પ્રકારનો ડિફોલ્ટ આવતો હોય તો અમે આ તેલ પાછું લેવા બંધાયેલા છીએ, આપેલી રકમ અમે એમને પરત આપવા બંધાયેલા છીએ.
એટલે અમારો તેલની અંદર કોઈપણ પ્રકારનું ભેળસેળ વગરનું 100% શુદ્ધ સિંગ તેલ છે. સ્વાસ્થ્ય માટે પણ 100% સારું છે. ફ્રેન્ડ્સ, મગફળીના તેલની પૂરેપૂરી પ્રોસેસ તો તમને બતાવી, હવે અહીંયાનું પેકિંગ પણ તમને બતાવીશ અને કઈ કઈ સાઇઝમાં પેકિંગ અવેલેબલ છે એ પણ આપણને આ કાકા જણાવશે. અમારું વરદાય સિંગ તેલ, હા, 1 લિટરનું પેકિંગ, 1.5 લિટરનું પેકિંગ, 15 લિટરની અંદર અમારી એક જાર છે, નળવાળું પેકિંગ છે, એમાં 15 લિટર 15 કિલો, ડોલમાં પણ 15 લિટર 15 કિલો આનું પેકિંગ છે, ડબ્બાની અંદર પણ 15 લિટર અને 15 કિલોનું પેકિંગ અવેલેબલ છે.